हेलो एवरीवन, वेलकम टू केडी एकेडमी। लाइक, शेयर एंड सब्सक्राइब कीजिए और प्रेस द बेल आइकन। नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 1 માં રાસાયણિક સમીકરણો વિશે વાત કરીશું। આગળના લેક્ચરમાં આપણે જે અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હતી અને એ પરિસ્થિતિ કેવી રીતે ઉત્પન્ન થાય છે રોજિંદા જીવનમાં તેની આપણે વાત કરેલી હતી। આજે આપણો ટોપિક છે રાસાયણિક સમીકરણ। ऑक्सीजन बे अणु आगळ लई बेलेंस करेली हती। तो आ झिंक छे, આ ઓક્સિજન છે, એમાંથી ઝિંક ઓક્સાઇડ બન્યું। એવી રીતે આપણે મેગ્નેશિયમ છે, એની અંદર આપણે ઓક્સિજનના અણુ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણે બનાવીએ છીએ। આ પ્રક્રિયાની આપણે વાત કરેલી હતી। તો આ સમીકરણ છે એ આ સાંકેતિક સ્વરૂપમાં લખેલું સમીકરણ છે। એવી જ રીતે જો હું એને મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ આ રીતે વાત આપણે કરીએ તો આ એનું શાબ્દિક સ્વરૂપ કહેવાય અને આ સાંકેતિક સ્વરૂપ કહેવાય। સંકેતોથી લખેલું હોય તો સાંકેતિક સ્વરૂપ અને શબ્દથી લખેલું હોય તો એને શાબ્દિક સ્વરૂપ કહેવામાં આવે છે। પ્રક્રિયાની અંદર દર્શાવેલ જે રાસાયણિક ફેરફાર થતો હોય એના કારણે પદાર્થમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે, એટલા માટે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એને આપણે પ્રક્રિયકો કહે છે। પ્રક્રિયકો છે, એ જ રીતે જે એનો જવાબ આવે છે એને આપણે છે એની નિપજ કહે છે। તો કોઈ પણ પ્રક્રિયા છે એ બે ભાગમાં વિભાજિત હોય છે, પ્રક્રિયકો અને નિપજ। શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે। આ નિશાનીને શું કહેવાય? તીર। તીર દ્વારા પ્રક્રિયકોમાં થયેલ ફેરફારમાંથી જે નિપજ બને છે એને તીર દ્વારા દર્શાવવામાં આવે છે। વચ્ચે વત્તાની સાઇન કરવામાં આવે છે, ચિહ્ન મૂકવામાં આવે છે। લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે LHS RHS, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, આ એનું ફૂલ ફોર્મ છે। L એટલે લેફ્ટ, H એટલે હેન્ડ, S એટલે સાઈડ, એવી જ રીતે R એટલે રાઈટ, H એટલે હેન્ડ, S એટલે સાઈડ। તો કોઈ પણ પ્રક્રિયા છે એ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ છે એ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને આ આખે આખી છે એ પ્રક્રિયક, જે પ્રક્રિયા પ્રક્રિયક અને નિપજ એ બંનેનું બેનું સરવાળો થઈ અને જે જવાબ આવે છે એ આખે આખી રાસાયણિક પ્રક્રિયા છે। હવે લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ હંમેશા શું હશે? પ્રક્રિયકો જ હશે અને રાઈટ હેન્ડ સાઈડ છે એ હંમેશા શું હશે? નિપજ। નિપજને દર્શાવવા માટે આપણે રાઈટ હેન્ડ સાઈડ છે એનો ઉપયોગ કરીએ છીએ અને લેફ્ટ હેન્ડ સાઈડ છે એ પ્રક્રિયકોને દર્શાવીએ છીએ। એટલે તમે આમ ઉભા રહ્યો તો આ છે એ તમારો રાઈટ હેન્ડ છે તો આને નિપજ કહેવાય અને આમ સાઈડ છે એ લેફ્ટ હેન્ડ છે તો તમારો એને પ્રક્રિયક કહેવાય અને આખે આખી બને એને પ્રક્રિયા કહેવાય। હવે આપણે છે એ જોઈએ કે રાસાયણિક સમીકરણ છે એ કઈ રીતે લખાય છે, કારણ કે રસાયણ વિજ્ઞાનની અંદર છે એ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે લખવી, એનો અર્થ શું થાય છે અને કઈ રીતે એને સંતુલિત કરવામાં આવે છે તેની આપણે વાત કરીએ
એ પહેલા આપણે રાસાયણિક સમીકરણ લખાય કઈ રીતે એની વાત કરી લઈએ. શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્ત રૂપની અંદર રજૂ કરી શકાય? શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરી શકાય? રાસાયણિક સમીકરણને હજુ વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવવું હોય તો કઈ રીતે રાસાયણિક સમીકરણ દ્વારા એને રજૂ કરી શકાય તે જોવાનું છે આપણે. તો સૂત્રની મદદથી આપણે સૌથી પહેલાં મેગ્નેશિયમ ઓક્સિજન અને તેમાંથી મળેલ નિપજ મેગ્નેશિયમ ઓક્સાઇડની જ આપણે વાત કરીએ. તો એને સમીકરણ સ્વરૂપમાં આપણે લખીએ, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ગિવ્સ રાઇઝ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ સમીકરણની અંદર આપણે જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે આને લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય અને રાઇટ હેન્ડ સાઈડ કહેવાય. આમાં LHS અને અહીંયા RHS એટલે કે આ છે ડાબી તરફ, આ છે જમણી તરફ. આ છે પ્રક્રિયા એટલે કે પ્રક્રિયક, જે પ્રક્રિયાની અંદર હોય તે, અને આ છે નિપજ, વચ્ચે તીર. હવે મેગ્નેશિયમ અને અહીંયા ઓક્સિજનના બે અણુ છે. આ પ્રક્રિયા તમને પહેલી જ નજરે જુઓ તો તમને ખબર પડે કે અહીંયા જે બે અણુ ઓક્સિજનના દર્શાવેલા છે તે અહીં કહીં નિપજમાં આવેલ નથી. તો શું કરવું પડે કે અહીંયા ઓક્સિજનના બે અણુ છે એટલા માટે ફરજિયાત આપણે ઓક્સિજનને સંતુલિત કરવું પડે. જ્યારે આપણે એને સંતુલિત કરીએ છીએ ત્યારે મેગ્નેશિયમને પણ બે અણુ છે એ મળે છે. તેના માટે આપણે પ્રક્રિયકની અંદર બે અણુ છે એ ઉમેરવા પડે છે. આ રીતે આખી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં લખવામાં આવે છે. એટલે કે બેલેન્સ કરવામાં આવે છે. બંને બાજુ છે એના અણુ છે એ સમાન પ્રમાણમાં જ જોવા મળે છે. જ્યારે મેગ્નેશિયમને આપણે હવામાં સળગાવીએ ત્યારે જે પ્રક્રિયા થાય તે માળખાકીય રીતે રાસાયણિક સમીકરણમાં દર્શાવેલ છે. થેન્ક યુ સો મચ.